एक तरफ सरकार द्वारा कड़क दारूबंदी लागू करवामां आवी रही छे तो बीजी बाजु आ नियमने गोळीने पी जवाय छे जेमां गांधीधाम शहेरना भारतनगर विस्तारमां खुल्लेआम दारूना वेचाण तेमज दारूडियाओ द्वारा छूटथी दारू पीवाता त्यांना रहीशोमां फैलायो भय जेमां अनेक महिलाओने छेड़तीना बनाव सामे आवता लोको करे छे तंत्र सामे सवाल। गांधीधाम शहेरना भारतनगर विस्तारमां सरकार द्वारा दारूबंदी पर कड़क नियमो लागू कराया छताय तंत्रना नाक नीचे ज आ जग्या पर खुल्लेआम दारूना वेचाण थाय छे तेमज आ खुल्लेआम दारूना वेचाता लोको द्वारा छूटमां पीवाय पण छे जेना लीधे दारूडिया नशामां धूत थई जवाथी महिलाઓને છેડે છે જે એક શરમજનક બાબત કહી શકાય તેમજ અહીંના દારૂના સેવન કરાતા યુવાધન જે આલતે ચડી જઈ અને પોતાની જિંદગી અને સ્વાસ્થ્યને બરબાદ કરી રહ્યું છે જો તંત્ર આ બાબતે તાત્કાલિક પગલાં લઈ અને ભારતનગરના રહેવાસીઓની સમસ્યાનું નિરાકરણ કરે તો ખરેખર કડકાઈ તેમજ સખ્તાઈ સરકાર દ્વારા થઈ રહી છે તે માનવું રહ્યું પણ જો પોલીસ દારૂના ધંધાર્થીઓને છાવરતી રહી અને હપ્તા વસૂલ કરવામાં જ રહી ગઈ હોય તો ભવિષ્યમાં આવનારી આફતનો સામનો બધાને કરવાનો વારો આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ મુદ્દે અમારા રિપોર્ટરે ત્યાંના રહેવાસીઓની મુલાકાત લેતા તેઓએ વ્યથા ઠાલવતા કહ્યું હતું કે રિપોર્ટ બાય કિશન માહેશ્વરી મોહનલાલ અમારો પ્રશ્ન એ છે કે અહીંયા કચ્છમાં દારૂબંધી છે અને અહીંયા દારૂબાજમાં દારૂ પીને અહીંયા ત્યાં રખડે છે અને બહેનો વગેરે મતલબ પરેશાન થાય છે અને એને બંધ કરવું જોઈએ ને અને એ તો સરકારનું કઈ આગળ કામ વધારવું છે કે ભાઈ એ બંધ કરી દીધું છે પછી કેમ થાય છે અમારા એરિયામાં દારૂ બારૂ વેચાય છે ને એમ બધા પીને આ બાજુ ફરે છે અમે કહેવા માંગીએ છીએ કે આ બંધ થવું કપે બીજું કઈ નથી બસ અમારો પ્રશ્ન એક છે કે આ દારૂબંધી ઉપર આટલી બંધી છે તો એનો પ્રશ્ન એ છે કે દારૂબંધી ઉપર સોલ્વ થવો ખપે ના અહીંયા ન થવું ખપે આવી રીતે